हवामान निष्णात अंबालाल पटेल की आगाही है 24 और 25 जुलाई भारे वरसाद थशे आगाही करवामां आवी छे। उत्तर और मध्य गुजरात में भारे वरसाद की आगाही है। उत्तर गुजरात ना केटलाक विस्तारों में भारे वरसाद की आगाही है। केटलाक विस्तारों में 4-8 इंच वरसाद की शक्यता है। पंचमहाल साबरकांठा मेहसाणा सिद्धपुर में वरसाद की आगाही कराई है। विसनगर पाटण समी हारीज में वरसाद थई शके छे। बैचराजी कड़ी दसाड़ा पाटड़ी में वरसाद की आगाही है। सौराष्ट्र ने दक्षिण गुजरात में सारो वरसाद थयो छे। અને વાત કરીશું મેઘતાંડવની। મહારાષ્ટ્રમાં રાતથી જ વરસાદે કાળો કહેર વર્તાવ્યો છે અને ભારે વરસાદના કારણે જનજીવન ઠપ થઈ ગયું છે। મુંબઈ તેમજ આસપાસના વિસ્તારમાં પડી રહેલા ભારે વરસાદના કારણે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા, જ્યારે કે ભારે વરસાદના કારણે મુંબઈના ઉલ્લાસનગરમાં લોકોના ઘરોમાં પાણી ભરાઈ જવાના કારણે ફસાયેલા લોકોને હોડીની મદદથી બહાર કાઢવામાં આવ્યા। વરસાદના કારણે રત્નાગીરી જિલ્લાના ચિપલૂન અને સૌથી વધુ પ્રભાવિત થયું છે, તો ચિપલૂન શહેરમાં ઘરોમાં એક માળ સુધી પાણી ભરાઈ ગયા છે। પાણી ભરાઈ જવાના કારણે વાહન વ્યવહાર રેલવે ઠપ થઈ ગયો છે। ચિપલૂન શહેરની વશિષ્ઠ નદીમાં જળસ્તર વધવાના કારણે ઘરમાં પાણી ઘૂસી ગયા છે। રસ્તા પાણીમાં ગરકાવ થઈ ગયા છે, તો ભારે વરસાદ અને પૂરની સ્થિતિના કારણે લોકોની બચાવ કામગીરી માટે સૈન્ય તેમજ એનડીઆરએફની ટીમ પણ તૈનાત છે। તો કલ્યાણ, ભિવંડી, ઉલ્લાસનગર, બદલાપુર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ જનજીવન પ્રભાવિત થયું છે। હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ આપ્યું છે। આગામી દિવસોમાં કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે। મહારાષ્ટ્રમાં વરસાદે તારાજી સર્જી, પહાડી વિસ્તારોમાં વરસાદની અસર છે। પગથિયા પરથી વહેતો પાણીનો પ્રવાહ, અનેક ગામડાઓ પણ જળમગ્ન થયા છે, ઘરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે। ભારે વરસાદથી મહારાષ્ટ્રના ચિપલૂણના હાલ બેહાલ છે। જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે। પાણીના પ્રવાહમાં એક કાર રમકડાની માફક તણાઈ ગઈ। પાણીનો પ્રવાહ એટલો પ્રચંડ હતો કે આખી આખી કારને પોતાની સાથે તાણીને લઈ ગયો। અપાર્ટમેન્ટ પાસેથી તણાઈને કાર થોડે દૂર જઈને ટ્રક સાથે અથડાઈ અને ત્યાં રોકાઈ જાય છે। જો આ ટ્રક ત્યાં ન હોત તો કાર પાણીના પ્રવાહમાં આગળ જ વધતી ગઈ હોત। મહારાષ્ટ્રમાં ભારે વરસાદ, પાણીમાં તણાયું બળદગાડું, ખેડૂત બળદગાડા સાથે ફસાયો હતો, જેવો જ તે રસ્તો પાર કરવા માટે આગળ વધે છે, તો ગાડું ધીમે ધીમે પાણીની અંદર ડૂબતું દેખાય છે અને ત્યારબાદ પાણીનો પ્રચંડ પ્રવાહ છે, જેમાં આ ગાડું પણ તણાતું દેખાઈ રહ્યું છે, તો સતત બચવાના પ્રયત્નો થઈ રહ્યા છે। મહારાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ સર્જાય છે, ચારે તરફ પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે, અને ત્યારે નાગપુરના હિગના વિસ્તારની વેણા નદીમાં એક વ્યક્તિ ફસાયો હતો। પાણીનો પ્રવાહ એટલો ભયાનક હતો કે ફસાયેલા વ્યક્તિએ સમજદારીથી સ્થિર જગ્યાએ રહેવાનું પસંદ કર્યું। આખરે એસડીઆરએફની ટીમ દ્વારા નદીની વચ્ચે જ ફસાયેલા લોકોનું સફળ રેસ્ક્યુ કરાયું। મહારાષ્ટ્રમાં સતારા, રત્નાગીરી, ચિપલૂણ અને થાણેમાં પૂરના કારણે સૌથી વધુ મુશ્કેલી છે। અનેક જિલ્લામાં પૂરના કારણે જનજીવનને માઠી અસર પહોંચી છે। મુંબઈ અને તેના આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાથી મહારાષ્ટ્રના ચિપલૂણ શહેરમાં ભીષણ પૂર આવ્યું છે। શહેરના ઘણા વિસ્તારો પાણીમાં ડૂબી ગયા છે, ત્યાં સુધી કે બસ ડેપો સંપૂર્ણ રીતે પાણીમાં ગરકાવ થઈ ગયો। સહાય અને પુનર્વસન પ્રધાન વિજય વડેટ્ટીવારે કહ્યું છે કે રત્નાગીરી જિલ્લામાં અતિશય વરસાદના પગલે પૂરની સ્થિતિ સર્જાય છે। પાણી ભરાવાના કારણે ચિપલૂણ શહેરમાં હાઈવે પરનો ટ્રાફિક અટવાઈ ગયો છે। જિલ્લા વહીવટીતંત્રની આ બચાવ કામગીરીમાં ખામી પણ નજરે પડે છે। બોટ ક્યારેક ક્યારેક બંધ થવાના કારણે બચાવ કામગીરીમાં ઘણી મુશ્કેલી વેઠવી પડે છે। ગ્રામીણ વિસ્તારોમાં ખેડૂતોના ઊભા પાક બરબાદ થઈ ગયા છે, કેટલા સ્થળોએ કાચા પાકા મકાનોને નુકસાન પહોંચ્યું છે અને આ સાથે જ ખેડૂતોના પશુઓએ પણ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે। અકોલા શહેરના ફુલેશ્વર, શાસ્ત્રીનગર, નૂતન નગરમાં 4-5 ફૂટ પાણી ઘરમાં ઘૂસેલા છે, જોકે જાનહાનિ નથી, એક રાહતની વાત છે, લોકોએ પોતાનું ઘર છોડવું પડ્યું છે।
तो महाराष्ट्र में भारे वरसाद कारण विकट स्थिति आ दृश्य साबिती आपी रहा है। ठेर ठेर पानी भरावाना कारण अनेक मुश्किली है, तो जनजीवन अस्त व्यस्त थी गयु, रस्ताओ तूटी गया है, अनेक जगह वृक्षों धराशायी थे। एनडीआरएफ की टीम पर तैनात है, तो एनडीआरएफ की टीम बचाव कामगिरी कर रही है, परंतु ज्या नजर करो त्या पानी जे देखाई रही है, जेना कारण लोग रस्ता में ज अटवाई गया है। तो होड़ीना मार्फते एनडीआरएफ की टीम लोग ने बचाववा माटे निकली, परंतु त्या पण मुश्किलीनो सामनो करवो पड़ी रह्यो छे। तो सतत चार दिवस की आज हालत है महाराष्ट्र ना, जे आप जोई रहा छो, लोको पानी नी वच्चे फसायेला छे, जेओने बचाववा माटे एनडीआरएफ नी टीम कामे लागेली छे। दोड़ानी मदद थी लोकोने घरनी बहार काढवामां आवी रह्या छे। महाराष्ट्रना चिखलीमां पाणीना प्रवाह वच्चे फसायेला लोकोने एनडीआरएफ नी टीमे बचाव्या हता, तो 10 जेटला लोको फसायेला हता जेओनो रेस्क्यू करायो। महाराष्ट्र में भारे वरसाद अनेक जिलाओं में पूर की स्थिति है, अनेक लोग पूर में फसाया है। राहत और बचाव कामगिरी पूरजोश में है, हेलिकॉप्टर थी रेस्क्यू ऑपरेशन हाथ धरायु। महाराष्ट्र में भारे वरसाद कारण स्थिति गंभीर बनी है। रत्नागिरी में भारे वरसाद कारण पूर की स्थिति निर्माण थयु, बे नदियों संगम थवाना कारण पानी प्रवाह में सतत वधारो थई रह्यो छे, तो चार बाजू पानी ज पानी जोवा मळ्यु छे। भारे वरसाद अने पूरना कारण जनजीवन अस्त व्यस्त है। पूर की स्थिति ने ध्यान में राखी सैन्य अने एनडीआरएफ की टीम पण तैनात है। महत्वनुं छे कि आगामी बे दिवस भारे वरसाद पड़शे अने गंभीर स्थिति सर्जाशे। कल बारिश की वजह से बहुत पानी था, रोड पे पानी था कल, और ये पाटन कोयना है, कोयना धन का पानी आता है, लेकिन डैम का पानी अभी छोड़ा नहीं है, इसलिए खाली बारिश का पानी था। आज डैम का पानी छोड़ेंगे वो, फिर वो देखते हैं क्या परिस्थिति होती है, लेकिन अगर डैम का पानी छोड़ते है तो पानी काफी रोड बाजार पेट में आ जाता है। महाराष्ट्र में चौ तरफ जड़ बंबाकार, छेला केटलाय दिवसोथी सतत वरसाद अने सर्वत्र पाणी पाणी छे, तो पाणी में रस्ताओ गरकाव थई गया छे, राहत बचाव में पण मुश्किली नड़ी रही छे। बचाव दळनी टीमोने पाणी में रबरनी बोट मार्फते बचाव कामगीरी हाथ धरवी पड़ी। माहिती अनुसार केन्द्र सरकार पासेथी आ समय में महाराष्ट्र सरकारे मददनी मांग करी छे। तो कोल्हापुर में बस में फसायेला 25 लोगों को रेस्क्यू करायो हतो। रत्नागिरी जती कर्नाटक राज्य परिवहन निगम की बस पानी में भारे प्रवाह में फसाई गई, पानी प्रवाह में फसायेली बस में 25 लोग सवार था। घटना कोल्हापुर राजपुवाड़ी विस्तार हाईवे पर बनी थी। बस ड्राइवर सहित बधाज लोगों जीव ताड़वे चौंटा था। रात्र 3 वाग्या आसपास आ घटना बनी, जिला तंत्र ने जाण थतानी साथे ज राहत बचाव की टीम मोकलवामां आवी हती। सवारे 25 लोगों ने सलामत रीते एनडीआरएफ की टीमें बाहर काढ़ा था, जेमा तो 6 बाळकों हता। एक तरफ ज्यां महाराष्ट्र केटलाक जिल्लाओं में वरसाद कारण पूर की स्थिति सर्जाई है, तेवामां बीजी तरफ मायानगरी मुंबई में मकान धराशायी थी गयु। शिवाजीनगर विस्तार में गोवंडी में 2 माळनी बिल्डिंग धराशायी थवानी घटना बनी। सवारे 5 वाग्या आसपास आ घटना घटी थी। फायर विभागे घटनास्थल पर पहुंची बचाव कामगिरी शुरू करी। शिवाजीनगर की मुंबई सिटी हॉस्पिटल नजीक प्लॉट नंबर 3 में आ घटना बनी। फायर विभाग ने जणाव्या अनुसार आ दुर्घटना में 10 लोग घायल थया, जेमांथी 7 लोगों ने मुंबई की राजावाड़ी हॉस्पिटल में सारवार अर्थे खसेड़वामां आव्या, अने 3 लोगों ने सायन हॉस्पिटल में खसेड़ाया, तो हॉस्पिटल में लावामां आवेला 3 लोगों ने मृत जाहिर कराया। आ पहला मुंबई ना मालवाणी विस्तार में आवाज बिल्डिंग अकस्मात में 11 लोगों ना मौत निपजा हता। मध्यप्रदेश विदिशा में जोवा मळी वरसादी